ગુજરાતમાં કોરોનાના કહેરે માંઝા મૂકી છે ત્યારે મધ્યમ વર્ગની પરિસ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે। કામ ધંધા બંધ થઈ જવાથી લોકો માટે રોજી રોટીનો પ્રશ્ન ઊભો થયો છે। આ બધાની વચ્ચે રાત દિવસ ખેતરમાં કાળી મજૂરી કરી આખું વર્ષ પાકને તૈયાર કરવામાં મહેનત કરનારા ખેડૂત સપના જોતો હોય છે કે મારા ખેતરમાં વાવેલું પાક તૈયાર થશે અને સારા ભાવ મળવાથી ખેતરમાં કરેલો ખર્ચ તેમજ મારા પરિવારનું ગુજરાન સારી રીતે કરી શકીશ। પણ કુદરતી આફતો અને પાકના પોષણ સંભાવ ન મળતા તેના સપના અધૂરા રહી જતા જોવા મળે છે। ઘણી વખત તો ખેતરમાં ખર્ચ પણ પોતાને મળતો ન હોવાથી ખેડૂત પોતાના જીવ પણ આપી દેતા કિસ્સા જોવા મળે છે। આ વર્ષે કોરોનાના કહેરના લીધે ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં પાકના સંતોષકારક ભાવ પણ ન મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। સીસીઆઈ કેન્દ્ર ધનસુરા બાયડ માલપુર તાલુકાનું સાઠંબામાં આપવામાં આવેલું છે કપાસ માટે, જે આજે 20 દિવસથી બંધ છે। ખેડૂતોનો માલ ઘેર પડ્યો છે, કપાસ વેચાતો નથી, સિંચાઈ કેન્દ્ર ચાલુ થતું નથી, ખેડૂતોની પૈસાની બરાબર મારામારી છે। બીજા નંબરમાં દિવેલો કે જે ગઈ સાલ 1150 રૂપિયા ભાવ હતો, આ તારે 700 રૂપિયા ભાવ થઈ ગયો છે, 680-700 રૂપિયા ભાવ છે। દિવેલાનો પણ ભાવ મળતો નથી ખેડૂતને। ઘઉંની અંદર ઘઉં 330 રૂપિયે વેચાય છે, જે માર્કેટની અંદર વેપારીઓ 550 રૂપિયે ઘઉં ચોખ્ખા કરીને વેચી રહ્યા છે, ખેડૂતનો ભાવ મળતો નથી। ખેડૂતની દશા ભૂંડી છે, ખેડૂત પૈસા માટે ફોફા મારી રહ્યો છે। અને સરકાર આના માટે સિંચાઈ કેન્દ્ર ચાલુ કરે દરેક તાલુકા દીઠ અને ખેડૂતોને ભાવ આપે, એના પૈસા 10-20 દિવસે જે મહિને ખેડૂતમાં નાખે છે સરકાર, તાત્કાલિક પૈસા નાખે સરકાર અને ખેડૂતોને આશ્વાસન આપી અને ઊભા કરવાનું સરકાર કરે એવો મારી વિનંતી છે સરકારશ્રીને।